તો હવે આપણે એક નવું ચેપ્ટર કિરણ પ્રકાશ શાસ્ત્ર ચેપ્ટર 9 કિરણ પ્રકાશ શાસ્ત્ર અને પ્રકાશીય ઉપકરણો એટલે ઇન્સ્ટ્રુમેન્ટ્સ બરાબર. કિરણ પ્રકાશ શાસ્ત્ર અને પ્રકાશીય ઉપકરણો છે એની વાત કરવાની છે. તો જુઓ, નવમું ચેપ્ટર એટલે કિરણ પ્રકાશ શાસ્ત્ર અને 10મું ચેપ્ટર એટલે તરંગ પ્રકાશ શાસ્ત્ર. આપણે ચેપ્ટર 8 વિદ્યુત ચુંબકીય તરંગો છે, આમ તો ત્યાંથી જ પ્રકાશ શાસ્ત્રની શરૂઆત થઈ જાય છે બરાબર. જુઓ, આપણે 8મા ચેપ્ટરની અંદર વિદ્યુત ચુંબકીય વર્ણપટની વાત કરી હતી. વિદ્યુત ચુંબકીય વર્ણપટ જેને ગેમાક્ષ અલ્ટ્રાદેય મારે આ રીતના યાદ રાખેલું, પણ એ જે વર્ણપટ છે એની અંદર 400 નેનોમીટર, એંગસ્ટ્રોમમાં કહો તો બી ચાલે પણ આપણે નેનોમીટરમાં આપ્યું છે, તો 400 નેનોમીટર થી 750 નેનોમીટર ની તરંગ લંબાઈ ધરાવતો વિસ્તાર જેને આપણે કયા નામથી ઓળખેલો બરાબર, દ્રશ્ય પ્રકાશ. તો એને દ્રશ્ય પ્રકાશ અથવા પ્રકાશ તરીકે ઓળખાય, અને દ્રશ્ય પ્રકાશ અથવા તો પ્રકાશ કહે છે. અને આખા વિદ્યુત ચુંબકીય વર્ણપટમાં આપણી જે આંખ છે એ ફક્ત દ્રશ્ય પ્રકાશ પ્રત્યે જ સંવેદના ધરાવે છે, એટલે કે આ વિભાગમાં જ આપણે જોઈ શકીએ. જુદા જુદા પ્રાણીઓ પક્ષીઓ છે એ જુદા જુદા વિભાગ પ્રત્યે સંવેદના ધરાવતા હોય છે. દાખલા તરીકે સાપની આંખ છે તો ઇન્ફ્રારેડ પ્રત્યે સંવેદના ધરાવે છે, ચામાચીડિયું છે તો અલ્ટ્રાવાયોલેટ, સૂક્ષ્મ જીવો છે એ પણ અલ્ટ્રાવાયોલેટ વિભાગ પ્રત્યે સંવેદના ધરાવે છે, એટલે કે એની અંદર એ જોઈ શકે છે બરાબર. આપણે મુખ્ય સેન્ટરની અંદર માનવ છે, તો આપણી જે માનવ આંખ છે એ દ્રશ્ય વિભાગ જે આમ તો 4000 એંગસ્ટ્રોમ થી 8000 એંગસ્ટ્રોમ પણ કહેવાય અને 400 નેનોમીટર થી 750 નેનોમીટર પણ કહેવાય, આટલી તરંગ લંબાઈ પ્રત્યે આપણે સંવેદના ધરાવીએ છીએ, અથવા તો આટલા તરંગ લંબાઈ ધરાવતા તરંગોને આપણે ઓળખી શકીએ છીએ, પારખી શકીએ છીએ, એટલે એનું નામ આપી દીધું ખાલી પ્રકાશ. હવે આ જે પ્રકાશ છે ને એની આપણે વાત કરવાની છે બરાબર. તો પ્રકાશ છે એને આપણે વિદ્યુત ચુંબકીય તરંગ સ્વરૂપે લઈએ તો એ એક બિંદુ થી બીજા બિંદુ સુધી જવાનું બરાબર છે. તો આ તરંગને એક બિંદુ થી બીજા બિંદુ સુધી જતો જોડતો જે સુરેખ માર્ગ છે એને કિરણ કહેવાય. તો આપણે પ્રકાશને અહીંયા કિરણ સ્વરૂપે લઈશું. કયા સ્વરૂપે લઈશું? કિરણ સ્વરૂપે, એટલે હંમેશા એ સુરેખ માર્ગે ગતિ કરશે, એટલે કે અહીંયા એમનો કણ સ્વભાવ ધ્યાનમાં લઈશું, પ્રકાશનો કણ સ્વભાવ ધ્યાનમાં લઈશું. કેમ? કારણ કે સુરેખ માર્ગે ગતિ કરશે. કયા માર્ગે? સુરેખ માર્ગે ગતિ કરશે. અને કિરણોના આવા સમૂહને ઘણા બધા હોય તો એને કિરણ બીમ તરીકે ઓળખાય, અથવા તો ગુજરાતીમાં કહો તો જૂથ, કિરણોનો સમૂહ એટલે કિરણ બીમ અથવા તો કિરણ જૂથ કહે છે બરાબર. તો આ એક પ્રકાશશાસ્ત્રની પ્રસ્તાવના છે જેની અંદર આપણે આ ભાગનો અભ્યાસ કરવાનો છે. ફક્ત તરંગનો અભ્યાસ આના પછીનું ચેપ્ટર એટલે કે 10મા ચેપ્ટરની અંદર આપણે તરંગ પ્રકાશ શાસ્ત્ર, તો ત્યાં ફક્ત તરંગ સ્વભાવ ધ્યાનમાં લઈશું. 11મા ચેપ્ટરમાં કણ અને તરંગનો જે સ્વભાવ છે એમાંથી કોણ સાચું છે કોણ ખોટું છે અથવા તો બંને સ્વભાવ કેમ ધરાવે છે એની વાત આપણે 11મા ચેપ્ટરમાં કરીશું. તો બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે. પહેલા આપણે કણ સ્વભાવ વિશે આખી વસ્તુ જાણવી, પછી તરંગ વિશે આખી વસ્તુ જાણવી, પછી બંનેનો ભેગો લઈ અને દ્વૈત સ્વભાવ છે એની વાત કરવી છે. ક્યાં?
અગિયારમાં ચેપ્ટરમાં, એટલા માટે અગિયારમું ચેપ્ટર છે એ વિકિરણ અને દ્રવ્યનો દ્વૈત સ્વભાવ છે. તો આ ત્રણ ચેપ્ટરનો એક મસ્ત કોમ્બો પેક છે તમારી સામે, બરાબર ને? તો કિરણ પ્રકાશ શાસ્ત્ર છે એની અંદર આપણે પ્રકાશની મુખ્ય ઘટનાઓ પરાવર્તન, વક્રીભવન અને પૂર્ણાંતરિક પરાવર્તન ભણવાની છે. આ ત્રણ મુખ્ય ઘટનાઓ છે, પરાવર્તન, વક્રીભવન અને પૂર્ણ આંતરિક પરાવર્તન, કે જે તમે ધોરણ 10માં પણ ભણેલા છો, પણ ત્યાં ઉપર ચડી ભણેલા, અહીંયા આખી ડિટેલમાં ભણીશું. પછી એને આધારિત સાધનોની વાત કરીએ તો અરીસા, લેન્સ, ત્યાર પછી માઇક્રોસ્કોપ અને ટેલિસ્કોપ. અને છેલ્લે આપણી માનવ આંખ. આટલું અને પ્રકાશીય ઉપકરણો કહેવાય. તો આટલું આપણે આ ચેપ્ટરની અંદર ભણવાનું છે. તેમાં શરૂઆત કરીએ પ્રકાશના પરાવર્તનથી, બરાબર? તો આપણી પહેલી ઘટના ગોળીય અરીસા વડે થતું પ્રકાશનું પરાવર્તન. ગોળીય અરીસા વડે થતું પ્રકાશનું પરાવર્તન. પ્રકાશનો અગત્યનો ગુણધર્મ એટલે એ છે પરાવર્તન. કોઈ પણ સ્વરૂપે હોય પણ પરાવર્તન એનો એક અગત્યનો ગુણધર્મ છે. ધારો કે આ કોઈ પરાવર્તક સપાટી છે, બરાબર? ધોરણ 10માં તમે ભણેલા છે એ પ્રમાણે અહીંયા કોઈ આપાત બિંદુએ સપાટીને લંબ દોરેલો છે. અહીંયાથી કોઈ પ્રકાશનું કિરણ છે, આપાત થાય છે, જેને નામ આપી દે એ બી. તો એ અહીંયાથી પરાવર્તન પામી અને આ દિશામાં આગળ જશે તો એને નામ આપી દઈએ બી સી, અને નામ આપી દઈએ બી ડી. તો ખાસ ધ્યાન રાખજો, આ એ બી છે એને શું કહેવાય? યસ, આપાત કિરણ. શું કહેવાય? આપાત કિરણ. જુઓ, નાના હતા અને જે ભણતા હતા ને ત્યાંથી હું તમને 12માના પોઈન્ટ્સમાં લઈ જાય, એટલે તમને ચેપ્ટર સહેજે અઘરો નહીં લાગે, બહુ ઇન્ટરેસ્ટિંગ અને મજા આવે એવું લાગશે. તો અહીંયા એ બી કોણ છે? એ બી કોણ છે? બરાબર, આપાત કિરણ. એ બી કોણ છે? આપાત કિરણ. હવે અહીંથી પરાવર્તન પામીને આમ આગળ વધે છે તો આ બી સી છે એને પરાવર્તિત કિરણ કહેવાય. શું કહેવાય? પરાવર્તિત કિરણ. તો બોલો બી સી, યસ, પરાવર્તિત કિરણ. યાદ રહી ગયેલું જ છે, દરેકને આવડે જ છે. અને બી ડી એટલે શું? તો કે બી ડી એટલે આપાત બિંદુ છે અને આ દોરેલો લંબ છે, એટલે આપાત બિંદુએ, આપાત બિંદુએ સપાટીને દોરે લંબ છે, બરાબર? તો આ કોઈ પ્રકાશના પરાવર્તનની એક ઘટના બતાવેલી છે જેની અંદર આપાત કિરણે લંબ સાથે બનાવેલા કોણને આપાત કોણ થીટા આઈ અથવા ખાલી આઈ કહેવાય. આપાત કોણ, જેને આપણે જનરલી ચેપ્ટરમાં આઈ તરીકે ઓળખીશું, પણ તમે કોઈ ચીનીટની કે બુક્સ જુઓ તેમાં થીટા આઈ પણ આપેલું હોય છે, બરાબર? તો આપાત કોણ એટલે શું? બરાબર, આપાત કિરણે લંબ સાથે બનાવેલા ખૂણાને આપાત કોણ આઈ કહે છે. ત્યાર પછી પરાવર્તન કોણ, જેને થીટા આર અથવા તો ખાલી આર પણ કહેવાય. પરાવર્તન કોણ એટલે શું? તો કે જુઓ, પરાવર્તિત કિરણ છે તો પરાવર્તિત કિરણે લંબ સાથે બનાવેલા ખૂણાને પરાવર્તન કોણ કહે છે. આપાત કિરણે લંબ સાથે બનાવેલા કોણને આપાત કોણ કહેવાય. પરાવર્તિત કિરણે લંબ સાથે બનાવેલ ખૂણાને પરાવર્તન કોણ થીટા આર અથવા તો
આર કહે છે બરાબર આ સામાન્ય વસ્તુ છે જે દરેકને ખબર પણ હોય અને આવડતી પણ હોય અને એ જ બધાનો આપણે ઉપયોગ કરવાનો છે તો અહીંયા આ જે પરાવર્તન છે એના આપણે નિયમો જોઈએ તો પરાવર્તનના નિયમો બહુ સિમ્પલ નિયમો છે જે તમે આગળ ભણી પણ આવો છો અને ફરીથી એક વખત એને જોઈ લઈએ પહેલો નિયમ શું કહે છે તો પહેલો નિયમ એમ કહે છે કે ભાઈ આપાત કિરણ પરાવર્તિત કિરણ અને આપાત બિંદુએ સપાટીને દોરેલ લંબ એક જ સમતલમાં હોય છે શું કહે છે પહેલો નિયમ બરાબર આપાત કિરણ ટૂંકમાં લખો આથી પરાવર્તિત કિરણ અને આપાત બિંદુએ સપાટીને દોરેલ લંબ એક જ સમતલમાં હોય છે તો જુઓ આ બોર્ડ એક XY સમતલ છે તો ત્રણે ત્રણ XY સમતલમાં જ આવેલા છે જો YZ સમતલ હોય તો ત્રણે ત્રણ YZ સમતલમાં જ છે એમ કહેવાય તો ઇટ મીન્સ આપાત કિરણ પરાવર્તિત કિરણ અને આપાત બિંદુએ સપાટીને દોરેલ લંબ એક જ સમતલમાં હોય છે બરાબર ગુડ ત્યાર પછી બીજું આપાત કોણ અને પરાવર્તન કોણ હંમેશા સમાન હોય છે એટલે કે આકો અને પકો સમાન હોય એટલે આ આકો છે અને આ પકો છે તો આકો અને પકો હંમેશા સમાન હોય છે આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન હોય છે બરાબર ત્યાર પછી ત્રીજો નિયમ કે ભાઈ આપાત કિરણ અને પરાવર્તિત કિરણ એ આપાત બિંદુએ સપાટીને દોરેલ લંબ છે એની સામસામેની બાજુએ હોય છે આપાત કિરણ અને પરાવર્તિત કિરણ એ લંબની સામસામેની બાજુએ હોય છે જો આ રીતના પરાવર્તન લો તો આમ હોય આ આપાત કિરણ અને આ પરાવર્તિત કિરણ તો જુઓ આપાત કિરણ અને પરાવર્તિત કિરણ એ લંબની સામસામેની બાજુએ હોય છે તો આ ત્રણ નિયમો એ પરાવર્તનના નિયમો છે એકદમ સિમ્પલ છે યાદ રહી જાય એવા છે બરાબર ને ઓકે હવે ખાસ એક સંજ્ઞા પ્રણાલીની વાત કરવી છે કે જ્યારે પણ તમે પરાવર્તન કે વક્રીભવનની વાત કરતા હોય ત્યારે સંજ્ઞા પ્રણાલી એ ખૂબ જ અગત્યની વસ્તુ થશે તો આપણે સંજ્ઞા પદ્ધતિ જોઈએ પરાવર્તન વક્રીભવન આ બધા જ માટે સંજ્ઞા પદ્ધતિ એ ખૂબ જ મહત્વ ધરાવે છે જો આ બધું આમ તો આગળ ભણેલા જ છો પણ ફરીથી એટલા માટે કે ભૂલાઈ ગયું હોય તો થોડુંક તૈયાર થઈ જાય બરાબર ને અને આપણી પાસે ટાઈમ છે તો ફરીથી આપણે એને રિકોલ કરી શકીએ સંજ્ઞા પદ્ધતિ અથવા તો સંજ્ઞા પ્રણાલી જુઓ ગોળીય અરીસા આપણે ભણીશું પણ એની પહેલા ધારી લો કે આ કોઈ અંતર્ગોળ અરીસો છે આ વક્રતા સોરી મુખ્ય કેન્દ્ર પી માંથી પસાર થતી અક્ષ જેને મુખ્ય અક્ષ કહેવાય આપણે ભણીશું આ વસ્તુ હમણાં મુખ્ય અક્ષ છે અહીંયા કોઈ આપાત કિરણ છે આ આપાત કિરણ છે બરાબર આ એની વિરુદ્ધ દિશા છે આ મુખ્ય અક્ષથી ઉપરની ઊંચાઈઓ અને આ નીચેની ધારો કે આ એચ છે આ એચ ડેશ છે તો હવે ખાસ ધ્યાન રાખજો ત્રણ નિયમ આખા ચેપ્ટર દરમિયાન યાદ રાખવાના છે બરાબર પહેલો પોઈન્ટ કે ભાઈ બધા જ અંતરો મુખ્ય અક્ષ પર ધ્રુવની સાપેક્ષે લેવા માપવા અથવા લેવા જો આ મુખ્ય અક્ષ કોઈ પણ અંતર તમારે લેવું હોય વસ્તુ અહીંયા પડેલી હોય તો વસ્તુનું અંતર લેવું હોય પ્રતિબિંબ અહીંયા રચાતું હોય તો એનું અંતર લેવું હોય તો આ મુખ્ય અક્ષ ઉપર જ લેવાના ક્યાં લેવાના બરાબર મુખ્ય અક્ષ પર જ અને કોની સાપેક્ષ ધ્રુવની સાપેક્ષ અહીંથી જ માપવાનું અને સમજણ પડે છે તો પહેલો નિયમ બધા જ અંતરો મુખ્ય અક્ષ પર ધ્રુવની સાપેક્ષ આ અરીસાનું જે મધ્ય બિંદુ છે એને ધ્રુવ કહેવાય
ध्रुवनि सापेक्ष लेवा याद रही जैसे ओके तो बीजो नियम जे पण खास अगत्यनो छे आपात किरणनी दिशाना अंतरो आपात किरणनी दिशाना अंतरो धन लेवा केवा लेवाना धन એટલે આપાત કિરણની દિશામાં જો કોઈ અંતર હોય તો એ અંતરને ધન લેવાનું અહીંથી પી થી માપો છો અને અહીંયા કોઈ વસ્તુ પડેલી છે તો આ અંતર આપાત કિરણની દિશામાં થાય તો કેવું લેવાનું ધન અને એની વિરુદ્ધ દિશામાં હોય આપાત કિરણની વિરુદ્ધ દિશામાં હોય તો ઋણ લેવાનું તો ફરીથી આપાત કિરણની દિશાના અંતરો ધન લેવા આપાત કિરણની વિરુદ્ધ દિશાના અંતરો ઋણ લેવા યાદ રહી જશે આપાત કિરણની દિશાના અંતરો ધન અને વિરુદ્ધ દિશાના અંતરો ઋણ લેવા બરાબર ત્યાર પછી ત્રીજો નિયમ મુખ્ય અક્ષથી ઉપરની ઊંચાઈઓ દાખલા તરીકે આ મુખ્ય અક્ષ થાય એના સૌથી ઉપરની ઊંચાઈ એ ધન લેવાની અને મુખ્ય અક્ષથી નીચેની ઊંચાઈ તો એનાથી નીચે મળે છે તો નીચેની ઊંચાઈ તો ઋણ લેવાનું ખબર પડી મુખ્ય અક્ષથી ઉપરની ઊંચાઈઓ ધન અને નીચેની ઊંચાઈઓ ઋણ લેવામાં આવે છે